જેનિલ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી સોલ્યુશન ઓગસ્ટ બે હજાર વીસ તેના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે એકમ કસોટી સોલ્યુશનને શરૂ કરતાં પહેલાં હજુ સુધી આપણે જેનિલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો શિક્ષણને લગતા જુદા જુદા વિડીયો નિહાળવા માટે જેનિલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજનું આ સોલ્યુશન સૌથી પહેલો પ્રશ્ન છે પરમાર વંશ અને સોલંકી વંશના શાસનકાળની તુલના કર આપણે બંનેને જુદી જુદા કોષ્ટકની અંદર જોવાનો પ્રયત્ન કરીએ પરમાર વંશ જે છે એની સ્થાપના ઈસવીસન આઠસો વીસમાં કૃષ્ણ કરી હતી જ્યારે સોલંકી વંશની સ્થાપના ઈસવીસન સાતસો છપ્પનમાં મૂળરાજ સોલંકીએ કરી હતી પરમાર વંશમાં સિયક રાજા ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા જ્યારે સોલંકી વંશની અંદર ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ કુમારપાળ ભીમદેવ બીજો જેવા મહાન રાજાઓ થઈ ગયા હતા પરમાર વંશનો શ્રેષ્ઠ શાસક રાજા ભોજ હતો જે આદર્શ અને લોકપ્રિય રાજા હતો જ્યારે સોલંકી વંશની વાત કરીએ તો સોલંકી વંશની અંદર અનેક મહાન રાજાઓ થઈ ગયા હતા ભોજે ધારા નગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી જ્યારે સોલંકી યુગનો સમય છે એ રજપૂત યુગનો શાસનકાળનો કાળનો એ સુવર્ણયુગ એટલે કે ગુજરાતના ઇતિહાસનો સુવર્ણયુગ આ સોલંકી યુગને ગણવામાં આવે છે પરમાર વંશ હાલનું મધ્યપ્રદેશ છે ત્યાં શાસન કરતો હતો જ્યારે સોલંકી વંશ હાલના ગુજરાત રાજ્યની અંદર શાસન કરતો હતો આગળ જોઈએ તમે જોયેલા અથવા વાંચેલા કોઈ એક સ્થાપત્યની વિશેષતાનું વર્ણન આઠથી દસ વાક્યની અંદર કરો મેં સોમનાથનું સ્થાપત્ય જોયેલું છે તેના વિશે જોઈએ તો એ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલું જે પ્રભાસ પાટણ છે ત્યાં સોમનાથ મંદિર આવેલું છે તે શૈવ પંથનું એક અત્યંત પુરાતન અને સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર છે ગુજરાતના સોલંકી કાળ અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું એ સ્થાપત્ય હતું સોલંકી કાળના સ્થાપત્યોમાં અગિયારમી સદીમાં ભીમદેવ દ્વારા આ સોમનાથ મંદિર છે એનો જીર્ણોદ્ધારનો સમાવેશ થાય છે એટલે કે જીર્ણોદ્ધાર છે એ ભીમદેવે કરાવ્યું હતું આજે જે પુરાણું મંદિર છે એનું માત્ર સ્થાન છે ઈસવીસન ઓગણીસો એકાવનમાં આ નવા મંદિરનું નિર્માણ થયું છે સોમનાથ એ ભારતની અંદર આવેલા જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ આ સોમનાથનું મંદિર છે આગળ વાત કરીએ નીચેના પહેલા પ્રશ્નોના ઉત્તર આપો જેમાં સુલતાન અલ્લાઉદ્દીન ખલજીની વહીવટી વ્યવસ્થા જણા તો એના વહીવટી વ્યવસ્થાની વાત કરીએ તો તેણે દિલ્હીની અંદર સેનાની શરૂઆત કરી હતી સરકાર તંત્ર માટે પૂરતી ટપાલ વ્યવસ્થા ગોઠવી હતી સેનાની અંદર ઘોડાવા અને સૈનિકો માટે દાગ અને ચહેરા પ્રથા એટલે કે હુલિયા પ્રથાની શરૂઆત કરી હતી ભાવનિયમન બજાર નિયંત્રણ સંગ્રહખોરી જેવા વહીવટી સુધારાઓ કર્યા હતા સાથે સાથે એની આખી જે ન્યાય વ્યવસ્થા છે વહીવટી વ્યવસ્થા પણ સમૃદ્ધ કક્ષાની હતી છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો એટલે કે એમણે કઈ કઈ પ્રકારની કેવા કેવાય વિજયો પ્રાપ્ત કર્યા જીત મેળવી હતી તો એમણે મહાન મરાઠા સામ્રાજ્યનો ઉદભવ માટે એટલે કે એક નાનકડું સામ્રાજ્યમાંથી મહાન એટલે કે મોટું સામ્રાજ્ય ફેલાવવા માટે ચાલીસથી થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા ઔરંગઝેબ અને બીજા પુરુષ સાથે લાંબો સમય તેમણે સંઘર્ષ કરી અને અનેક વિજયો પ્રાપ્ત કર્યા હતા અને તેમણે એક નાનકડી જાગીરમાંથી મહાન મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો આગળ વાત કરીએ જોડકા જોડોની ભૂમિ સ્વરૂપોના ફેરફારનું મુખ્ય કારણ શું છે તો ભૂકંપ રણમાં પવનને કારણે બનતું ભૂમિ સ્વરૂપ એટલે ઢુંવા નદીની શાખાના મુખોના નિક્ષેપણના જથ્થાથી થતો મુખ ત્રિકોણ એટલે ડેલ્ટા સમુદ્ર મોજાના ઘસારણના કારણે બનતું દિવાલ જેવું ભૂમિનું સ્વરૂપ જે દિવાલ હોય છે સમુદ્ર કિનારે એવું સ્વરૂપ ધારણ કરે તો એને અને દ્વારા લાવેલા પદાર્થો નિક્ષેપિત થતા એટલે ઠલવાતા બનતું ભૂમિ સ્વરૂપ એટલે ડ્રમલી આગળ વાત કરીએ છેલ્લો પ્રશ્ન નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો અકબર રાજા તરીકે અકબર છે એ રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર એટલે કે મહત્વનું સ્થાન ધરાવે છે એમણે કરેલા પ્રજાહિત માટેના કાર્યો જણા એની અંદર જોઈએ તો પોતે બિન સાંપ્રદાયિક રાજા હતો તેણે ધર્મના દરેક ધર્મના ઉત્તમ તત્વો એકઠા કરી અને દિને ઇલાહી નામના એક સંપ્રદાયની સ્થાપના કરી હતી અને એણે પોતે સ્વીકાર્યો હતો રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર કુરાન જેવા મહાન ગ્રંથોનો તેણે ફારસી ભાષાની અંદર અનુવાદ કરાવ્યો હતો બાળ લગ્ન યાત્રા વિરોધ નાબૂદ કરાવ્યો હતો બળજબરી પૂર્વક એ સમયની અંદર જે ધર્માંતરણ થતા હતા એના ઉપર એણે રોક લગાવી હતી એટલે કે પ્રતિબંધ મૂક્યો હતો અને હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રજપૂતો સાથે સામાજિક સંબંધો ઊભા કરી શરૂઆત કરી અને રજપૂતોને ઉચ્ચ કોટીના સ્થાને રાખ્યા હતા નિવણૂકો આપી હતી આગળ વાત કરીએ શેરશાહના સમયમાં થયેલા સુધારાઓની તો શેરશાહે સૌથી પહેલાં તો એ સમયની અંદર ડાકુ અને લૂંટારાઓને અંકુશમાં લઈ રાજ્યની અંદર શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ તેણે શરૂ કરાવ્યું હતું મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ પણ તેણે કરાવ્યું હતું અને શેરશાહ ઇતિહાસની અંદર મહત્વકાંક્ષી તો હતો જ બળવાન તો હતો જ પણ એની સાથે સાથે સુધારક અને ન્યાયપ્રિય શાસક તરીકે ખાસ કરીને શેરશાહને સુધારક શાસક તરીકે ઇતિહાસમાં ખૂબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે એણે ટૂંકા સમયના શાસનની અંદર ઘણા બધા મહત્ત્વના સુધારાઓ કર્યા હતા મારો આ વિડીયો પૂરેપૂરો નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ વિડીયોને નિહાળવા માટે જેનિલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ